वर्गने वर्ग मूल स्वाध्याय 6.1 एमां आपणो प्रश्न नंबर एक छे कि नीचे आपेल संख्याओना वर्ग करता करवाथी एकमनो अंक शुं मळे छे। आपणे आ बधी ज माहिती जे रीते आपणे समझायुं सौथी पहेला एमां मेळवी लीधी छे के एकमना अंकनो वर्ग करता तेना एकमनो अंक शुं मळशे। एटले के अहींया आपणने 81 आप्या छे, 81 ની અંદર એકમ કયો છે? આ એકમ છે, આ દશક છે, એકમ ની અંદર 1 છે, તો હું આના એકમનો એકમના અંકનો વર્ગ કરીશ, એટલે હું 1 નો વર્ગ કરીશ તો મને શું મળશે? 1। એ મારો જવાબ છે। તો આપણે અહીંયા લખીશું 81 નો એકમનો અંક 1 છે અને એકનો વર્ગ કરતા આપણે અહીંયા લખવાનું એકનો વર્ગ બરાબર 1 માટે 81 નો વર્ગ સંખ્યા નો એકમનો અંક 1 છે। હવે બીજી સંખ્યા જોઈએ, બીજી સંખ્યા છે 272। હવે 272 માં એકમ, દશક અને સો, આમાં એકમનો અંક કયો છે? 2। તો હું 2 નો વર્ગ કરીશ તો મને કેટલા મળશે? 4। તો આ સંખ્યાનો એકમનો અંક વર્ગ, આ સંખ્યાનો વર્ગ કરતા તેના એકમનો અંક શું મળશે મને? 4। તો આપણે લખીશું 272 માં એકમનો અંક 2 છે જેનો વર્ગ કરતા 2 નો વર્ગ બરાબર 4 મળે, માટે 272 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે। પછી 799, હવે 799 ની અંદર એકમનો અંક કયો છે? 9। હવે આપણે 9 નો વર્ગ કરીશું તો આપણને કેટલા મળશે? 81 બરાબર, બે અંકો છે 81, એકમ અને દશક, એકમના સ્થાનમાં 1 આવશે અને દશકના સ્થાનમાં 8 આવશે। તો આપણે અહીંયા માત્ર એકમનો અંક જ લખવાનો છે, તો એકમનો અંક કયો છે આપણી પાસે? 1। અહીં લખીશું 799 માં એકમનો અંક 9 છે માટે તેનો વર્ગ કરતા 9 નો વર્ગ બરાબર 81 મળે। હવે 81 માં એકમનો અંક કયો છે? 1 છે, માટે 799 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે। તેવી જ રીતે આગળની સંખ્યા જોઈએ 3853। 3853 માં એકમનો અંક 3 છે માટે તેનો વર્ગ કરતા 3 નો વર્ગ બરાબર 9 મળે, માટે 3853 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 છે। આગળ છે 1234। 1234 માં એકમનો અંક કયો છે? 4। 4 છે માટે તેનો વર્ગ કરતા 4 નો વર્ગ એટલે કેટલા મળે? 16 મળે, માટે 1234 નો વર્ગ
संख्या नो एकम नो अंक छ छे। आ बन्ने अंकोमांथी एक अंक एकम नो अंक लेवानो, ए एकम नो अंक छ छे। पछी छे 26387, 26387 માં એકમનો અંક 7 છે, માટે તેનો વર્ગ કરતા 7 નો વર્ગ કરીશું તો કેટલા આવશે? 49। માટે 26387 ના વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 છે। આગળ છે 52698, તો 52698 માં એકમનો અંક 8 છે, માટે તેનો વર્ગ કરતા 8 નો વર્ગ બરાબર 64 થશે। માટે 52698 ના વર્ગ સંખ્યાનો એકમનો અંક શું આવશે? 4। આગળ જોઈએ 99880, તો 99880 માં એકમનો અંક 0 છે। હવે 0નો વર્ગ કરીશું તો આપણને શું મળશે? 0। માટે તેનો વર્ગ કરતા 0નો વર્ગ બરાબર 0 મળે, માટે 99880 ના વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 છે। પછી છે 12796, 12796માં એકમનો અંક 6 છે, માટે તેનો વર્ગ કરતા 6નો વર્ગ બરાબર 36 મળે, માટે 12796નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 છે। પછી છે 55555, 55555 માં એકમનો અંક 5 છે, માટે તેનો વર્ગ કરતા 5નો વર્ગ બરાબર 25 મળે, માટે 55555 ના વર્ગ સંખ્યાનો એકમનો અંક શું આવશે? 5 છે। પ્રશ્ન બીજો છે આપણો કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ સંખ્યાઓ નથી। કારણ સહિત જણાવો। નીચે જે આપેલી છે એ પૂર્ણ સંખ્યાઓ નથી, એ આપણે કારણ સહિત જણાવવાનું છે, તો એની અંદર આપણે માત્ર એકમનો અંક જોવાનો છે બરાબર, કોઈ પણ સંખ્યાની અંદર। હવે એકમના અંકની અંદર આપણને જે પહેલા જોઈએ એવી રીતે આની અંદર જો 7 છે બરાબર એકમનો અંક, તો 0
બરાબર છે, શૂન્ય છે. જે શૂન્ય એક ચાર પાંચ છ કે નવ માં નથી, માટે તે કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એકસો 1057 નો એકમનો અંક, એકમનો અંક શું છે? સાત છે. હવે એકમનો અંક જો સાત હોય તો લખવાનું આપણે કે ઝીરો જે ઝીરો એક ચાર પાંચ છ કે નવ માં નો નથી. માટે 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું છે 23453. હવે આની અંદર પણ એકમનો અંક શું છે? ત્રણ છે, જે ઝીરો એક ચાર પાંચ છ કે નવ માની નથી, માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 23453 નો એકમનો અંક ત્રણ છે, જે ઝીરો એક ચાર પાંચ છ કે નવ માં નો અંક નથી, માટે 23453 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે ખાલી એટલું જોવાનું છે કે આ સંખ્યા જો હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હશે, એકમનો અંક જો આ સંખ્યામાંથી હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હશે, નહીં તો તે પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. હવે જો આની અંદર પણ એકમનો અંક આઠ છે, બરાબર, માટે તે પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 7928 નો એકમનો અંક આઠ છે, જે ઝીરો એક ચાર પાંચ છ કે નવ માનો નથી, માટે 7928 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બે લાખ બાવીસ હજાર બસો બાવીસ નો એકમનો અંક બે છે. જે શૂન્ય એક ચાર પાંચ છ કે નવ માં નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ચોસઠ હજાર નો ઓકે 64000 ની અંદર બરાબર છે, અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય છે, બરાબર. તો શું લખવાનું છે કે 64000 માં શૂન્યની જે સંખ્યા છે એ કેવી છે? એકી છે. હવે નિયમ શું છે કે પૂર્ણ વર્ગ જો સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય. માટે 64000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
89,722 માં એકમનો અંક 2 છે. જે 0, 1, 4, 5, 6 કે 9માનો નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી આની અંદર પણ 2,22,000 માં પણ આપણે જે 64,000 માં લખ્યું ને એ જ પ્રમાણેનું વિધાન આવશે. શૂન્યની સંખ્યા કેવી છે? એકી છે. માટે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય માટે 2,22,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પાંચ લાખ 5,050 બરાબર. હવે આની અંદર માં શૂન્યની સંખ્યા કેવી છે? એકી છે. માટે પાછળ જે વિધાન લખ્યું છે આપણે લખવાનું છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. હવે આની અંદર આપણને આપ્યું છે કે 431. હવે 431 એ એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરતા વર્ગ કરીશું તો એ એકી સંખ્યા જ આપણને મળે છે. એ આપણે પાછળ જે નિયમ જોઈ લીધો એ પ્રમાણે કે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા જ મળે. તે પ્રમાણે 431 એ એકી સંખ્યા છે, માટે તેનો વર્ગ એટલે કે 431 નો વર્ગ એ એકી સંખ્યા જ મળે. પછી છે હવે 2826 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા, બેકી સંખ્યા છે. માટે 2826 નો વર્ગ એ બેકી સંખ્યા જ મળે. ત્રીજી સંખ્યા જે છે એ એકી સંખ્યા છે. સાત હજાર 779 એ એકી સંખ્યા છે, માટે એકી સંખ્યા મળે. તેવી જ રીતે નીચેની જે સંખ્યા છે એ જોઈએ, 82,004 બેકી સંખ્યા છે, માટે તેનો વર્ગ એ બેકી સંખ્યા મળે. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 4 ની અંદર આપણે જોઈએ કે અહીંયા આપણને એક પેટર્ન આપી છે, એને આપણે પૂર્ણ કરવાની છે. તો
અહીંયા જુઓ તમે કે 11 નો વર્ગ 121, પછી આપણે ખ્યાલ છે કે 11 નો વર્ગ 121 આવે, પછી 101 નો વર્ગ, તો આપણે એટલો મોટો કરવા અહીંયા આપણે જો કરીએ તો આપણે આ સંખ્યા મળે, બરાબર, એટલી મોટી સંખ્યાનો વર્ગ કરતા. એમણે કેવું લાગે, હવે 101 નો વર્ગ કરીએ તો આ પ્રમાણે મળે છે 10201, પછી 1001 નો વર્ગ કર્યો છે તો આની અંદર શું થયું છે, એક શૂન્ય વધી ગયું છે. ઉપરની 101 ના જે વર્ગ કર્યું એમાં નીચેની સંખ્યામાં એક શૂન્ય વધી ગયો છે. પછી એમણે આગળની જે સંખ્યા છે એનો વર્ગ કેટલો થશે અને અહીંયા કેટલા શૂન્ય આવશે એ આપણને પૂછ્યું છે. તો ઉપર જો બે શૂન્ય, આની અંદર પહેલા એક શૂન્ય હતું, પછી બે શૂન્ય થયા છે, તો હવે આની અંદર કેટલા શૂન્ય છે, ચાર શૂન્ય. કેમ કે જુઓ, અહીં બે શૂન્ય હતા તો અહીં પણ બે શૂન્ય આવે, તો અહીંયા ચાર શૂન્ય છે તો અહીંયા કેટલા શૂન્ય આવશે, ચાર શૂન્ય, બે ત્રણ અને ચાર. અને અહીંયા પણ આપણે કેટલા લખવાના, એક બે ત્રણ અને ચાર શૂન્ય. પછી આગળની સંખ્યા છે, આપણે જે રીતે પેટર્ન પૂરી કરીએ છીએ એ પ્રમાણે અહીંયા આપણે પૂરું કરવાનું છે. અહીં કેટલા શૂન્ય છે, બે, બે ચાર અને બે છ, તો અહીં પણ કેટલા આવશે, એક લખ્યા પછી આપણે છ શૂન્ય લખવાના, એક બે ત્રણ ચાર પાંચ છ, પછી બે લખીશું અને એક બે ત્રણ ચાર પાંચ છ અને એના પછી એક લખીશું. આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની હોય છે. હવે પ્રશ્ન પાંચમાં એક પ્રકારની પેટર્ન આપી છે અહીંયા, કે અહીંયા આનો વર્ગ કર્યો, બરાબર છે, 101, આની અંદર સંખ્યા બીજી જ છે, આનો જ્યારે વર્ગ કર્યો ત્યારે અહીંયા શું થયું છે, ત્રણ વધ્યું, સંખ્યા એક વધી એટલે ત્રણ વધી, પહેલા બે હતા, બે પછી ત્રણ થયા, તો હવે પછી એના પછી આ સંખ્યાનો જો વર્ગ કરીશું તો હજી એક સંખ્યા વધશે, તો કઈ સંખ્યા હશે, એ ચાર થશે. આગળના આગળની પેટર્નની અંદર તો એની અંદર આપણે કઈ રીતે લખીશું, તો એક જીરો, બે જીરો, ત્રણ જીરો, ચાર, પછી જીરો ત્રણ જીરો, બે જીરો, એક, એવી રીતે. હવે અહીં આપણને આવી રીતે સંખ્યા આપી દીધી છે, હવે એ કોનો વર્ગ છે એ લખવાનું છે. તો અહીં કેવું છે કે એક અહીંયા એક પછી જીરો, પછી એક પછી જીરો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, આ સાત સંખ્યા હતી તો આ આવ્યું, બરાબર. તો હવે આ આની અંદર એક અંક વધી ગયો છે તો અહીંયા આપણે કેટલા લખીશું, તો એક શૂન્ય એક શૂન્ય, પછી એક શૂન્ય એક શૂન્ય એક, એનો વર્ગ. અહીંયા ત્રણ વખત દસ હતા ને પછી એક હતો, અહીંયા એક બે ત્રણ ચાર વખત દસ અને પછી એક, એનો વર્ગ. પછી આગળ પ્રશ્ન નંબર છ છે, એમાં આપણે પેટર્ન પૂરી કરીએ. તો તમે અહીં જોઈ શકશો કે અહીંયા બે નો વર્ગ છે, તો અહીંયા કેટલા આવ્યા, બે પછીની સંખ્યા ત્રણ નો વર્ગ, અહીંયા છ છે તો છ પછી સાત નો વર્ગ, અહીંયા બાર છે તો અહીંયા કેટલા આવ્યા, તેર નો વર્ગ. હવે આપણે અહીં કેટલા લખીશું, અહીંયા 21 નો વર્ગ છે, બરાબર છે, તો અહીંયા કઈ સંખ્યા આવશે, 21 ના પહેલાની સંખ્યા, તો 20, તો 20 નો વર્ગ થયો. અહીંયા જો અહીંયા આપણે આ સંખ્યા હવે પૂછેલી છે, અહીંયા 31 અને 30 નો વર્ગ તો છે, પછી અહીંયા બે છે, ત્રણ ચાર પાંચ, તો અહીંયા શું આવશે, છ, છ નો વર્ગ. હવે અહીંયા છ, હવે સાત, હવે અહીંયા 30, તો અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 30 છે, તો અહીં કેટલા આવશે, છ પંચા 30 એટલે અહીંયા 30 આવ્યા છે, છ પંચા 30 તો અહીંયા 30 આવે, તો છ સીતા 42, તો અહીંયા 42 નો વર્ગ, 42 પછીની સંખ્યા 43, તો શું આવશે, 43 નો વર્ગ.